એડહોક જીપીએસસીમાં આપણે ગુજરાતનો સાંસ્કૃતિક અને કલા વારસામાં જોરાવરસિંહ જાદવ દ્વારા લિખિત પુસ્તક ગુજરાતનો લોકકલા વૈભવ તેની ચર્ચા કરી રહ્યા હતા. તો એમાં હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર ગુજરાતનો કલા મંડિત કાસ્ટ શિલ્પની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ છીએ, બધા ધ્યાનથી સાંભળજો. ગુજરાતનું નાગરિક જીવન સદાય કાળનું રસિયું રહ્યું છે. સંસ્કૃતિના વિકાસમાં વિવિધ કળાઓનું વિશિષ્ટ પ્રદાન રહ્યું છે. જનજીવનના ફૂલ બગીચામાં ખીલેલી કળાઓની એક કામણગારી કળા કાષ્ટશિલ્પ સ્થાપત્ય અને કાષ્ટ કોતરણીની છે. લાકડા પર નકશીકામ કરવાની કળા પરંપરા આપણે ત્યાં અત્યંત પ્રાચીન છે. એના પ્રમાણભૂત આધાર વેદ, પુરાણ, રામાયણ, મહાભારત, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, બૃહદ સંહિતા, બૌદ્ધ સાહિત્ય અને પરદેશી મુસાફરોની નોંધપોથીઓમાંથી સાંપડે છે. સૂર્યના રથને સુશોભિત કોતરણીવાળા હજારો સ્તંભો હોવાનો ઉલ્લેખ ઋગ્વેદમાંથી મળી આવે છે. મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના કાષ્ટમંડિત મહાલયની નોંધ મેઘસ્થનીશે પણ લીધી છે. રામાયણ જેવા ઐતિહાસિક ગ્રંથોમાં દેવાલયો, રાજમહેલો અને સામાન્ય નાગરિકોના ઘરો કાષ્ટના બનાવેલા હતા તેવું વર્ણવાયું છે. મહાભારતમાં વર્ણવેલો પ્રસિદ્ધ લાક્ષાગ્રહ લાકડા અને લાખના સંયોજનમાંથી તો બનાવાયો હતો. બૃહદ સંહિતા જેવા પ્રાચીન ગ્રંથમાં કાષ્ટના સિંહાસન આદિની રચનાને લગતા ઉલ્લેખો મળી આવે છે. મૌર્ય રાજધાની પાટલીપુત્રના જે અવશેષો પટણા નજીક મળી આવ્યા છે તે ઉપરથી મકાનો અને મહેલોના બાંધકામમાં મુખ્યત્વે લાકડાનો જ ઉપયોગ થયો હશે તેનું અલંકરણ ઈસવીસન પૂર્વે 3000 વર્ષ જૂનું હોવાનું સાબિત થયું છે. એક શુંગ અને આંધ્ર સમયમાં બૌદ્ધ શૈલ ચૈત્યો અને વિહારો, અજંતા ઇલોરાની બૌદ્ધ ગુફાઓ, સ્તૂપોની વેદિકામાં જે તત્કાલીન કાષ્ટ કલાની અનુકૃતિઓ જળવાઈ રહી છે તે જ કાષ્ટ કળાનો બહોળો ઉપયોગ દર્શાવે છે. સલાટોએ પથ્થર પર શિલ્પકામ કર્યું તે પૂર્વે મકાનો અને મંદિરોના બાંધકામ અને તેના સુશોભનમાં કાસ્ટ કામને અગ્રસ્થાન મળ્યું હતું. ત્યાર પછીના સમયાંતરે શિલામય સ્થાપત્યમાં દારૂ એટલે કે કાસ્ટના શિલ્પની વધતી ઓછી અસર જોવા મળતી હતી. પાષાણની જેમ લાકડું પ્રકૃતિ અને માનવોના બળની સામે ઝાઝું ટકી શકતું નથી એટલે હિમાચલ પ્રદેશ કે કાશ્મીર જેવા શીત પ્રદેશના કેટલાક અપવાદોને બાદ કરતા બહુ પ્રાચીન કહી શકાય તેવા નમૂનાઓ અન્યત્ર ક્યાંય જળવાયા નથી અને પ્રાપ્ત પણ નથી થયા. પરાપૂર્વથી ચાલી આવતી દારૂ શિલ્પ એટલે કે કાસ્ટ શિલ્પની કળાની પ્રથાની ગુજરાતના અવશિષ્ટમાં રહેલા આ પ્રાચીનતમ નમૂનાઓ 350 વર્ષ કરતા પણ પુરાણા હશે. પ્રાચીન સમયના કાસ્ટ સ્થાપત્યના મંદિરો ભારતમાં અને ગુજરાતમાં જૂના માળક મંદિરોના બાંધકામમાં કાસ્ટનો ભરપેટ ઉપયોગ થતો હતો. ભગવાન કૃષ્ણે બંધાવેલું પ્રભાસ પાટણનું ત્રીજું મંદિર લાકડાનું હતું એમ કહેવાય છે. મહંમદ ગઝનવીના હાથે તેનો વિધ્વંસ થયો હતો. તે સોમનાથનું મંદિર પણ લાકડાનું જ હોવાનું મનાય છે, પરંતુ એ મંદિર ઈંટોનું બાંધેલું હોવાનો સંભવ છે. તેની ફરસ બંધીમાં અને દરવાજામાં કાસ્ટનો ઉપયોગ થયો હતો. તેના સાગી લાકડામાંથી બનાવેલા 56 થાંભલાઓમાં રત્ન જડેલા હતા. મહંમદ ગઝનવીનો ચરિત્ર લેખ શ્રી નઝીમ અલબરૂની જેવા આધારે નોંધાય છે કે મંદિરની ભોંય પણ સાગના પાટિયાની હતી. તેની વચ્ચે સીસું ભરી દેવામાં આવ્યું હતું અને એના ઉપર 13 મજલા હતા અને શિખરો સોનાના પતરાથી મઢેલા હતા. સોમનાથના મંદિરની પ્રસિદ્ધિ જોતા એ મંદિર ઉપરના વર્ણન પ્રમાણે જ હોય એવું તો છેક અસંભવિત નથી, પરંતુ સોમનાથનું સોલંકી પહેલાંનું મંદિર આજના દક્ષિણ હિન્દના મોટા મંદિરોને મળતું આવતું હોઈ શકે છે. દક્ષિણના મંદિરોના ગોપુરોને પણ 9 કે 12 મજલાના તો હોય જ છે. ભેદ માત્ર એટલો જ છે કે તે લાકડાનું હતું. પ્રાચીન ગુજરાતની રાજધાની શ્રી માળ એટલે કે ભિન્ન માળમાં હતી ત્યારે સૂર્યના 108 નામ પૈકી એક નામ જગત સ્વામીના સ્વરૂપે પણ હતું અને આ જગત સ્વામીનું મંદિર એ કાસ્ટનું હતું.
જૈન દેરાસરો અને તેની કાસ્ટ કળાની કારીગરી 14મી અને 19મી સદી વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં જૈન દેરાસરો બંધાયેલા તે સંપૂર્ણ લાકડાના હતા. શત્રુંજયના જૈન મંદિરો પિતાની આજ્ઞા અનુસાર ઉદા મહેતાએના પુત્રએ પથ્થરથી બંધાવ્યા હતા. તે પૂર્વે તે લાકડાના બનેલા હતા. ગિરિનાર પરનું જૈન મંદિર પણ પ્રથમ લાકડાનું જ હતું. ગુજરાતમાં બંધાયેલા જૈન દેરાસરો પૈકી સુરતનું ચિંતામણી દેરાસર, અમદાવાદનું શાંતિનાથનું તે આજે પણ મોજૂદ છે. પાટણના કેટલાક મંદિરોના સંપૂર્ણ ભાગો ન્યૂયોર્કના મ્યુઝિયમમાં અને પાટણમાં યથાવત મોજૂદ છે. વડોદરામાં પણ લાકડાના દેરાસરો હોવાની નોંધ અને તેના ચિત્રો મળી આવે છે, પરંતુ હાલ તે પૈકી કોઈ જ અસ્તિત્વમાં નથી. પાટણ અને સિદ્ધપુરમાંથી મળી આવેલા કાસ્ટ કોતરણીનું સચિત્ર વિવરણ બર્જેસે આર્કિટેક્ચરલ એન્ટિક્વિટીઝ ઓફ નોર્ધન ગુજરાતમાં સારાભાઈ નવાબે ઈસવીસન 1963માં પ્રસિદ્ધ કરેલ જૈન ચિત્ર કલ્પદ્રુમમાં સુપેરે આપ્યું છે. આ બધા જૈન દેરાસરોમાં 15મી-16મી સદીમાં સુરતમાં તૈયાર થયેલું ચિંતામણી, પાર્શ્વનાથનું દેરાસરના થાંભલાઓ પરનું બારીક કોતરકામ, પાટણિયા કુંભારિયા પાડામાં આવેલું ઋષભદેવના દેરાની થાંભલાની કુંભીઓ અને રંગમંડપની ઘુમટની છતો, કપૂર મહેતાના પાડામાં આવેલું દેરાસરના થાંભલાની આજુબાજુ લાકડામાં કોતરી કાઢેલી નર્તકીઓ અને રથમંડપ, પાટણમાં ઝવેરીવાડામાં આવેલ વાડી પાર્શ્વનાથના દેરાસરની ઘુમટની કોતરણીમાં વાદ્ય વગાડતી વાદ્યાંગનાઓ અને નૃત્યાંગનાઓ, આયુધો અને વાહન સાથેના 10 દિગ્પાલો, ઝરૂખા ઉપરની ગજલક્ષ્મીની પ્રતિમાઓ અને બંને બાજુએ રાસ રમતી કન્યાનું મનોહર કાસ્ટ શિલ્પ, ખંભાતના સિમંદર સ્વામીના દેરાસરના રંગમંડપ પરના ઘુમટ અને થાંભલીઓ પર વાજિંત્રો વગાડતી નર્તકીઓ, પાર્શ્વનાથ અને સંભવનાથના કાસ્ટ સિંહાસન, રાધનપુરના શાંતિનાથ, ઋષભદેવ, આદિશ્વર અને અજિતનાથના દેરાસરની કાસ્ટ કોતરણી ઉડીને આંખે વળગે છે. જ્યારે અમદાવાદમાં હાજા પટેલની પોળમાં આવેલ શાંતિનાથના પોળમાં શાંતિનાથના દેરાસરનો રંગમંડપ, ઘુમટ, થાંભલાની કુંભીઓ, રામજી મંદિરના પોળના સુપાર્શ્વનાથ દેરાસર, દેવશા પાડામાં આવેલ શાંતિનાથના દેરાસર, ઝવેરીવાડ શેખના પાડામાં આવેલ શીતલનાથનું દેરાસરનું કાસ્ટ શિલ્પ, માંડવીની પોળમાં આવેલ સમેત શિખરજીની પોળમાં પાર્શ્વનાથના દેરાસરમાં કોતરેલ સમેત શિખરજીનો પહાડ અને આ ઉપરાંત ઝવેરીવાડની વાઘણ પોળમાં અજિતનાથના દેરાસરમાં આવેલી કાસ્ટ કોતરણીનો નારીકુંજર, નિશાપોળના પાર્શ્વનાથના દહેરામાં રંગમંડપની ઘુમટની છતોમાં આવેલી કાસ્ટકામની કલાપૂર્ણ આકૃતિઓના મુગલ સમય દરમિયાનના ચિત્રો આજે પણ કોતરકામના એવા ને એવા જ મળી આવે છે. અમદાવાદના જૈન મંદિરના લાકડાના કોતરકામો પૈકી સર્વશ્રેષ્ઠ કોતરકામો તો આ જ છે એવું શ્રી કાંતિ સોમાપુરાએ નોંધ્યું છે. સારી જાતના લાકડા પર પથ્થરનું જેટલું આકર્ષણ અને કલાપૂર્ણ કામ થઈ શકે તેની પ્રતીતિ દેલવાડાના જૈન મંદિરોમાં મળી આવે છે આપણને. કાસ્ટ સ્થાપત્ય ધરાવતા ગુજરાતના નગરો. સુથારી કામના અલંકારપૂર્ણ કાસ્ટ સ્થાપત્યનો ઉપયોગ નગરના શ્રીમંતો અને શ્રેષ્ઠીઓ ઘરમાં મોટે ભાગે કરતા. આવા ઘરો નાગરિકના સભ્યતાના અંગો ગણાતા. ગુજરાતમાં કાસ્ટ સ્થાપત્યની અપાર સમૃદ્ધિ પાટણ, અમદાવાદ, ખંભાત, સુરત, ભરૂચ, સિદ્ધપુર, ઈડર, મહુવા, સંખેડા, જામનગર, રાજકોટ, વિછિયા, જસદણ, સુરેન્દ્રનગર, જામનગર, ખંભાળિયા, માંગરોળ, પોરબંદર, વઢવાણ, હળવદ, ઘોઘા, ભાવનગર, ભુજ, રાજુલા, રાધનપુર, ભિલોડા, મહેસાણા, કલોલ, વડનગર, વિરમગામ, ધોળકા, ધંધુકા, રણપુર, નડિયાદ, ઉમરેઠ, સોજિત્રા, ડભોઈ, છોટાઉદેપુર જેવા નગરોમાં જોવા મળે છે. કાસ્ટ સ્થાપત્યના વિકાસના 3 તબક્કાઓ જયેન્દ્ર નાણાવટી અને મધુસૂદન ઢાંકી ગુજરાતના કાસ્ટ સ્થાપત્યના 350 વર્ષના ઇતિહાસના 3 તબક્કાઓ ગણાવીને ઉમેરે છે કે સૌથી પ્રાચીન લગભગ 250-350 વર્ષ જૂનામાં જૂના નમૂનાઓમાં કોતરકામ ખૂબ ઝીણું, ઊંડું, સ્વચ્છ અને રેખાની અવર્ણનીય સુંદરતા ધરાવે છે. ત્યાર પછીના તબક્કામાં સૌરાષ્ટ્રના કામ સ્થૂળ થતું જતું હોવાથી મૂળ નિયમોને એ બને તેટલું વળગી રહેવાનો પ્રયત્ન કરે છે, પણ તળપદ ગુજરાતમાં મુઘલાઈ, મારવાડી અને મરાઠી ઢંગના મિશ્રણ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં પણ મિશ્રિત શૈલીના ઉદાહરણો ઝાલાવાડમાં અને ભરૂચના કાંઠે આવેલા ઘોઘા તેમજ ભાવનગર શહેરોમાં નજરે પડે છે. આ યુગના સર્જનમાં કેટલીક નવી રીતિ, વિશિષ્ટ રૂઢિ અને નવતર સ્વરૂપનો દાખલો પ્રગટ થાય છે. કાસ્ટના ટુકડાને માટીના પિંડની માફક હલ કરી તેમાં મોટી મોટી ભાતો ઉપસાવીને તેનું એક ખાસ લક્ષણ ઊભું કર્યું છે. મોટા પર્ણોવાળા જાત જાતના વેલામાંથી ભારોટ,
ભારોટ, ઓતરંગ અને રવેશના ઘોડાઈ છાઈ દેવાયા છે. દ્રાક્ષની વેલી, સીતાફળના પર્ણયુક્ત અંકનો, ચકલાનો, ગજમુખો, ભારબુતળીઓ અને ગરાસડાનો ટેકણો સાર્વત્રિક નજરે પડે છે. આ આકૃતિઓમાં અગાઉના નમૂના જેવી કંડારની ઉચ્ચતા તો નથી, પણ તેના શ્રેષ્ઠ ઉદાહરણોમાં એક આગવી સફાઈ અને આકર્ષણ રહેલા છે. તેમાં પણ અમદાવાદની કાસ્ટ શિલ્પના તો કેટલાય મશહૂર મકાનો આ યુગમાં વસંતની માફક ખીલેલા જોઈ શકાય છે. ત્રીજા તબક્કામાં પ્રવેશતા મૂળ સ્વરૂપો તો વધુ ભ્રષ્ટ થતા આવ્યા છે, પરંતુ કામ વધુ સ્થૂળ અને બલહીન બનતું જાય છે અને તેમાં પણ ઇતિહાસના પરિબળનો પ્રભાવ એક અનિચ્છનીય ઘટના બની જાય છે. એ છે કે વિક્ટોરિયન યુગના ડોરિક, આયોનિયન અને કોરિન્થિયન સ્તંભોની નકલો અને ધાતુરાના પર્ણો તથા લતાઓનો પ્રવેશ, આ રૂચિભંગ કરતી સાકર લીલાના વિસંગતતા પ્રતિનિધિઓ ગુજરાતના ઉત્તર સીમાડાથી માંડી ને છેક મુંબઈ, પૂના અને મહારાષ્ટ્રના અંતરાળ ભાગ સુધી વધતા ઓછા પ્રમાણમાં મળી આવે છે. ઘરોનો અલંકાર મઢ્યું કાષ્ટશિલ્પ. ગુજરાતના કાષ્ટશિલ્પના મુખ્ય ત્રણ પ્રવાહો નજરે પડે છે. મંદિર, રહેઠાણના મકાન, ગૃહ મંદિરની વપરાશી ચીજો, જણસો વગેરે. આ બધામાં કલાકારોની ઉપયોગિતાની સાથે કલા કારીગરીનો સમન્વય શિલ્પશાસ્ત્રના પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ કર્યો છે. રમણલાલ ત્રિવેદી નોંધે છે કે ગુજરાતના સૂત્રધારે સુથારે મકાનને એક સમગ્ર અને સંપૂર્ણ એકમ તરીકે કલ્પ્યું છે અને તેથી જ કરીને મકાનની દર્શનથી તે છેક અંદરના ભાગ અને ભોંતળિયાથી તે છેક ઉપરના માળ સુધી વિવિધ ભાગની સપ્રમાણ સુરેખ અને સંયોજિત રચના કરી છે કે પ્રત્યેક ભાગમાં ઉપયોગિતા સાથે કળાનો સુંદર સમન્વય સાધી શકાય. મકાનના વિવિધ ભાગો કે જેવા કે બારણા, બારી, ઝરૂખા, ગોખલા, ઉતરંગ, થાંભલા, ભારવટ, મદલ, છત વગેરેમાં કાષ્ટ કોતરણીથી જે સુશોભન કરવામાં આવતું હોય તે નમૂનાઓ ગુજરાતના શહેરોમાં મોજૂદ છે અને તે જોનારાને મુગ્ધ કરી દે છે. અમદાવાદમાં દોશીવાડાની પોળ, વાઘણપોળ, પાદશાહની પોળના 150-200 વર્ષ જૂના મકાનોની કાષ્ટ કારીગરી અને હરકોર શેઠાણીની હવેલીનું કોતરકામ આ પ્રાચીન કાષ્ટ કલાની સમૃદ્ધિની સાક્ષી પૂરે છે. સિદ્ધપુરમાં રુદ્રમાળના પાછલા ભાગમાં આવેલી એક શેરીમાં ઘરની બારીઓ, ઝરૂખા અને પાટણના મકાનોનું કોતરકામ અત્યંત બારીક અને સુંદર હોવાનું બર્જેશે નોંધ્યું છે. ખેડા જિલ્લાના વસો ગામમાં આવેલા દરબાર ગોપાળદાસની અને તેમના ભાઈની હવેલીઓની કાષ્ટ કોતરણી જોનારાને મુગ્ધ કરી દે છે. તેની છતોમાં કરાયેલ સીસમ અને હાથી દાંતનું નયન મનોહર નકશીકામ ઉડીને આંખે વળગે છે. પાટણના ખડા કોટડા મહોલ્લામાં આવેલું બારોટ કાનજી ઉમેદસિંહના ઘરના આગળના દર્શનીય ભાગ ઉપર લાકડાની કોતરણીનું બેનમૂન કામ કરવામાં આવ્યું છે. ગુજરાતની ઘર બાંધણીની પ્રાચીન પરંપરા પાટણથી અમદાવાદ આવી છે. પાટણથી વડોદરા સુધીના પ્રદેશમાં બાંધણીનું સામ્ય દેખાય છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની બાંધણીમાં થોડો ફેર છે. મસ્જિદો અને મંદિરોની બાહ્ય ભીંતિઓ કંદોરા વડે શણગારવામાં આવી છે. તેવી ઘરોની ભીંતો લાકડાના નકશીકામવાળા કંદોરા વડે પણ શણગારાય છે. સ્થાપત્ય કાષ્ટકામનો ઉપયોગ કરવાની એક જુદી જ પ્રણાલિકા ગુજરાતમાં અસ્તિત્વમાં જ હતી. લાકડામાંથી ઘરનું આખે આખું ખોખું બનાવી ઈંટો જ ભરી દેવી પડે એવા મકાનો આપણે ત્યાં થાય છે. પથ્થરની કલા કોતરણીને આપણા સુથારો કાસ્ટમાં હુબહુ કંડારે છે. અમદાવાદ, પાટણ અને સુરતના મકાનોમાં કાસ્ટ કારીગરી થાય તેનો જોટો ભારતભરમાં જડવો મુશ્કેલ છે. ગુજરાતમાં કાસ્ટ કોતરણીની કળા કારીગરોની કીર્તિ જૂના કાળમાં વિદેશો સુધી પહોંચી હતી. તેથી તો અમદાવાદનો એક આખા ઘરના આગલા ભાગનો એક નમૂનો લંડનના મ્યુઝિયમમાં સંગ્રહાયેલો જોવા મળે છે. હિન્દુ, મુસ્લિમ અને જૈન શ્રેષ્ઠીઓ કલા રસિકો કાષ્ટ કળાને ખીલવવા માટે નોંધપાત્ર પ્રદાન આપ્યું છે. ગુજરાતના કારીગરોએ 19મી સદીના અંત સુધી આ કળાને જીવનની પેઠે જતન કરીને જાળવી રાખી હતી. કાષ્ટ કલામાં સુશોભનો અને ભાતો. ગુજરાતના કાષ્ટ કામના કારીગરો લાકડાના શણગારમાં અને સુશોભનનો વેલપત્ર કે ફૂલ કે વિવિધ ભૌમિતિક આકારની ભાતો કંડારે છે. ક્યારેક તેઓ દેવી દેવતાઓ, અપ્સરાઓ, ગાંધર્વ દિકપાલ, કિન્નર કિન્નરીઓ, માનવ આકૃતિના શિલ્પો પણ કોતરે છે. જ્યારે કેટલીક પટ્ટીઓમાં મોર, પોપટ, હાથી, ઘોડા, વાંદરા, પ્રાણીમુખો, પંખીઓની હારમાળા અને ઝીણા ઝીણા ગોળાકાર મણકાઓની અલંકૃતિ સુંદર રીતે ઉપસાવે છે. નેજવામાં ગણેશ, શ્રીકૃષ્ણ કે હનુમાનજીની મનોહર મૂર્તિઓ કંડારે છે, જે જોઈને આપણે આશ્ચર્યમાં ગરકાવ થઈ જઈએ છીએ.
કળામઢી કાષ્ઠ પ્રતિમાઓ, વિવિધ પ્રકારના કાષ્ઠમાંથી મૂર્તિઓ કંડારવાનો ઉલ્લેખ પ્રાચીન શિલ્પ ગ્રંથોમાં સાંપડે છે. મૂર્તિઓ બનાવવા માટે ઉપયોગી એવા વૃક્ષોના ગુણદોષનું વિગતે વર્ણન આપણને મળી આવે છે. કાષ્ઠ પ્રતિમાઓ બહુ ટકાઉ ન હોવાથી જલ્દી નાશ પામે છે. આથી સેવ્ય પ્રતિમાઓ પાષાણ અને ધાતુમાંથી બનાવવાની પરંપરા રહી છે. ઘર મંદિરોમાં પૂજાતી કાષ્ઠ મૂર્તિઓમાં શ્વેતાર્ક ધોળા આંકના ગણપતિની મૂર્તિઓનું બાહુલ્ય જોવા મળે છે. એવી જ રીતે જગન્નાથજીના મંદિર, શ્રીકૃષ્ણ, બાલરામ અને સુભદ્રાજીની મૂર્તિઓ બહુધા લીમડાના લાકડામાંથી બનાવેલી જોઈ શકાય છે. અને ઘણું કરીને પાટણમાંથી મળેલી પ્રિન્સ ઓફ વેલ્સના મ્યુઝિયમમાં રખાયેલી અર્ધનારીશ્વરની નયનરમ્ય મૂર્તિ પણ છે. અમદાવાદના શાંતિનાથ દેરાસરની કાષ્ઠની સુંદર નૃત્યાંગનાઓ, વાજિંદ્રવાદિનીઓ, તેના અંગમરોળ, સપ્રમાણતા, આભૂષણ, ભાવપ્રબળતા વગેરે અત્યંત સુશોભિત લાગે છે. જગત સ્વામી નામથી ઓળખાતી સૂર્ય અને તેની પત્ની રન્ના દેવીની કાષ્ઠ પ્રતિમાઓ પાટણના મહાલક્ષ્મી માતાના મંદિરમાં પૂજાય છે. આશરે 4 ફૂટ ઊંચી અખંડ એવી સૂર્ય મૂર્તિ ચંપાના કાષ્ઠમાંથી બનાવેલી છે. જૂના ઘરોમાં નેજવા પર નૃત્યાંગનાઓ અને વાજિંત્રી ધાર દ્રષ્ટિગોચર થાય છે. ધંધુકા તાલુકાના ખરડ ગામે મનુભાઈ રાઠોડના પ્રાચીન ઘરમાં આવા કલાપૂર્ણ નેજવાનો આજે પણ જોવા મળે છે. કાષ્ઠ કોતરણીમાં લોકકલા. ગુજરાતની કાષ્ઠ કોતરણીમાં લોકકલા પ્રસન્ન રૂપે વિકાસ પામેલી જોઈ શકાય છે. કળા તરફ સમાજે ઊંડી અભિરુચિ દાખવી હતી. જૂના કાળે ડાંગ જેવા જંગલોમાંથી વલસાડી શાક ભરપેટ મળી આવતું. ખંતીલા કારીગરોના ટેરવા કાષ્ઠ કોતરણી પર ટહુકા કરવા લાગતા અને સમાજના મોટાભાગના વર્ગો પોતાના ગજા પ્રમાણે આ કલાને અપનાવવા લાગ્યા હતા. આથી કાષ્ઠ નકશીની આ કલા આપણે ત્યાં મંદિરો કે ઘરો પૂરતી મર્યાદિત ન રહેતા જીવન જરૂરિયાતની તમામ ચીજ જણસો સુધી પ્રસન્નપણે વિહરી છે. પછી તે કબૂતરો માટેની પરબડી હોય કે ઘર વપરાશના મજૂસ, ઘોડિયા, પટારા, પેટીઓ, બાજટ, પાણિયારા, સાગમચી, ભગવાનની સુખશૈયા, પલંગ, ઢોળિયા કે હિંડોળા ખાટ હોય કે પછી મુસાફરીના રથ, વેલડા, ગાડા, મ્યાના કે પાલખી હોય, દિવાલની ખીંટીઓ કે દીપસ્તંભ હોય, માતાજીની માંડવડી કે લાકડાના રમકડા હોય, ગુજરાતના કુશળ કારીગરોએ આ ક્ષેત્રમાં અજોડ સિદ્ધિઓને ઉપસાવી છે. સ્થાપત્યના પ્રાચીન ગ્રંથો. પ્રાચીન કાળમાં ભારતમાં વાસ્તુવિદ્યાને જે મૂલ્યવાન ગ્રંથો રચાયા છે તેમાંથી કાષ્ઠ સ્થાપત્ય માટે ભરપેટ માહિતી મળી આવે છે. અવંતીપતિ મહારાજા ભોજદેવના નામે ચડેલા વાસ્તુવિદ્યાના અજોડ અને અધિકૃત ગ્રંથ સમરાંગણ સૂત્રાધારમાં ગૃહ નિર્માણના અધ્યાયોમાં કાષ્ઠ સ્થાપત્યનું થોડું પણ ઉપયોગી વિવેચન મળે છે. સ્થાપત્યના અઠંગ ઉપાસક એવા રાજા ઉદયાદિત્યનો કૃપા પાત્ર નકુલ નામે શિલ્પી હતો. તેના પુત્ર મલ્લે પૂર્વે માલવમાં રચાયેલા જયપૃચ્છા નામના વાસ્તુના વિશદ ગ્રંથના એક વિભાગના નિષ્કર્ષ રૂપે પ્રમાણ મંજરી નામની કાષ્ઠ શિલ્પ ઉપર 304 શ્લોક પ્રમાણ એક સંક્ષિપ્ત પુસ્તિકા રચી હતી. ગુજરાતમાં કાષ્ઠ શિલ્પનો વિકાસ શાસ્ત્રીય પદ્ધતિએ થયો છે. તે સૂત્રધાર મંડન રચિત રાજવલ્લભ અને પ્રમાણ મંજરી જેવા ગ્રંથો પરથી જાણી શકાય છે. રાજવલ્લભ ગ્રંથના 8મા અધ્યાયમાં પલંગ, સિંહાસન, દીપસ્તંભના ઉત્તમ અધ્યયન અને કનિષ્ઠ માન અને વિવિધ ભાગોના ઉદય અને વિસ્તારના પ્રમાણો આપ્યા છે. એ માટે વાપરવાના લાકડાની જાત વિશે પણ તેમાં ઉલ્લેખ છે. શ્રી પર્ણી, ખસન, તિંદુકી, શીશમ, પથિક, ચંદન, શિરિલ નામના કાષ્ઠમાંથી પલંગ, ગાડી, ગાડા, રથ, પાલખી, મ્યાના, તાવદાન, પાટ અને પાટલા બનાવવાનો ઉલ્લેખ છે. લાકડાની વિવિધ જાતો, તેની પસંદગી અને કાપવાની રીત, જુદી જુદી જાતના લાકડાનો વિવિધ હેતુઓ માટે ઉપયોગ અને એક જાતિના લાકડા સાથે બીજી જાતિના લાકડાનું મિશ્રણ કરવાનો નિષેધ, વિવિધ વૃક્ષોના લાકડાના ગુણદોષોના વર્ણન, મકાનોના જુદા જુદા ભાગોના માપની વિગતપૂર્ણ માહિતી આ ગ્રંથોમાં આપવામાં આવી છે. આ ગ્રંથોમાં આપેલા સિદ્ધાંતો અને પ્રમાણોને ગુજરાતના કારીગરોએ અભણ હોવા છતાં પણ શ્રદ્ધાપૂર્વક અનુસર્યા છે. કાષ્ઠ શિલ્પના કામણગારા કસબીઓ, સમરાંગણ સૂત્રધાર અને અપરાજિત સૂત્ર સંતાન નામના પ્રાચીન વાસ્તુવિદ્યાના ગ્રંથોમાં વાસ્તુકળાના ઉદ્ભવ સંબંધે આપેલી રસપ્રદ કથા શ્રી હરિપ્રસાદ સોમાપુરાએ નોંધી છે. પ્રાચીન પૃથ્વીના પ્રારંભકાળે બ્રહ્માને ફરિયાદ કરતા પૃથ્વીએ જણાવ્યું કે પૃથુરાજાએ મારા શરીરને અતિશય ત્રાસ આપ્યો છે. તેના જવાબમાં પૃથુરાજાએ જણાવ્યું કે પિતામહ, રાજ્ય કરવા માટે આપે પૃથ્વીપતિ તો મને બનાવ્યો, પરંતુ એના શરીર ઉપર
પર અગણિત ખાડા ટેકરા પર્વત ખીણો છે તે બધાને મેં સમતલ કર્યા, એ સિવાય હું મારા પ્રજાને કઈ રીતે વસાવી શકું? બ્રહ્માએ તેનું નિરાકરણ કરતા સમજાવ્યું કે પૃથ્વીને વસવા યોગ્ય કરવા માટે તેમજ સામાજિક ગૃહો માટે તમે પ્રભાસના પુત્ર અને ભૃગુના ભાણેક વિશ્વકર્માને આમંત્રો, તે તમારા રાજ્યમાં પૂર ગ્રામ નગર ગૃહો વસાવશે ને તેથી પૃથ્વી સર્ગ સમાન રહેવા યોગ્ય બનશે. એ જ પ્રમાણે પૃથુ રાજાએ વિશ્વકર્માની સહાયથી પૃથ્વીની શિલ્પ સ્થાપત્યથી અલંકૃત કરી હતી. એ પછી વિશ્વકર્માના 5 પુત્રોમાં મનુએ લોહ ધર્મ, મયે કાષ્ટ કર્મ, ત્વષ્ટાએ તામ્ર કર્મ, તક્ષક દેવક્ષે સુવર્ણ કર્મ અને શિલ્પીએ પાષાણ કર્મ સ્વીકાર્યું. દષ્ટ કાષ્ટ કર્મ કરનાર સ્વીકારનાય મય શિલ્પી પુરાણમાં અતિ પ્રસિદ્ધ છે. કહેવાય છે કે લાક્ષાગૃહમાં એમણે બાંધેલો એટલું જ નહીં પરંતુ મેક્સિકોની માયા સંસ્કૃતિનું એટલું જ નહીં પણ એ માટે પણ એનું નામ ગણાવાય છે. મય શિલ્પી એ વિશ્વકર્માના દક્ષિણ તરફના મુખમાંથી પ્રગટ થયા હતા. તેનું ગોત્ર સનાતન છે. તે યજુર્વેદી ઉભુ તિલક કરનાર અને વિષ્ણુને આરાધ્ય દેવ તરીકે મનાય છે. ગુજરાતમાં વૈશ્ય, મેવાડા, ગુર્જર અને પંચોળી એમ 4 જાતિના વંશ પરંપરાથી કાષ્ટ કર્મ કરે છે. તેઓ વિશ્વકર્માના પુત્રો હોવાનો દાવો કરે છે અને તેને જ પોતાના આરાધ્ય દેવ તરીકે પૂજે છે. વૈશ્ય શિલ્પીઓ સૌથી ઊંચા મનાય છે. તેથી જ તેઓ મેવાડા દેવાંશી કામ અર્થાત કે મંદિરોના રથ, પાલખી, ભંડાર આદિ બનાવવાના કામ કરે છે. તેઓ કાષ્ટ કર્મ પર ચાંદી જડવાનું પણ કામ કરે છે. જ્યારે ગુર્જર અને પંચોળી ગામડામાં રહેતા ખેતીના ઓજારો બનાવવાનું કામ કરે છે અને તેઓ શહેરોમાં વસવા લાગ્યા ત્યારથી મકાનો અને ફર્નિચરોનું કામ કરે છે. અમદાવાદમાં એક કાળે કાષ્ટ કોતરણી માટેનું જાણીતું કેન્દ્ર હતું. અહીંના સુથાર કારીગરો સીસમના લાકડા પર કોતરણી કરવા માટે અત્યંત કુશળ ગણાતા. જર્નલ ઓફ ઇન્ડિયન આર્ટમાં એક એવી નોંધ મળે છે કે અમદાવાદના કાષ્ટકામના કારીગરોએ યુરોપના પ્રદર્શનમાં સારી એવી પ્રશંસતા મેળવી હતી. થોડા દશકાઓ પૂર્વે અમદાવાદમાં કાળીપુર પંચપટ્ટીમાં રહેતા ચકુ ભુદુર અને સોમનાથ ભુદરના કાષ્ટ કોતરકામના ક્ષેત્રે ડંકો વાગતો. એના પિતા ભુદર મિસ્ત્રી પાસે જાણીતા કવિ દલપતરામે રાસમાળાના ચિત્રો વુડકટ કરાવ્યા હતા. અમદાવાદમાં આવેલા કાળુપુરના સ્વામિનારાયણ મંદિરની કોતરણી કરડ ગામના સુથાર કારીગરોએ કરી હતી. એ જ રીતે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસની લાકડાની કોતરણીનું સુંદર કામ ડભોઈના કારીગરોએ કર્યું હતું. અહીં પટારાની સૌ પ્રથમ શોધ કરનાર ભાવનગરના કાળા સુથારને અને આખો ખીજડો કાપીને એના થડમાંથી ભરવાડોનો માણેક સ્તંભ બનાવનાર આ લેખકના વતન આકરુ ગામના તરભોવન મિસ્ત્રીને પણ યાદ કરવા જ જોઈએ. આ અભણ અને ભલા ભોળા સુથારોની કાષ્ટ કળાએ સૌંદર્યના નવા પરિમાણોની દિશાને ઉઘાડી આપી છે. તો મિત્રો, આ હતું ગુજરાતનું કાષ્ટ શિલ્પનું આપણે ઓડિયો સિરીઝમાં વાંચન કર્યું. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને આ સ્પર્ધાત્મક પરીક્ષાની તમારી તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરજો. અને હા, અમારી ચેનલ એડહોક GPSCને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ઓલ. ફરી મળીશું આપણે આવી જ ઓડિયો સિરીઝમાં બીજા નવા ચેપ્ટર સાથે.